હેલો બચ્ચા વાલડી, તો આજે નેક્સ્ટ એમસીક્યુ છે, માં બહુ સરસ મજાનો પાંચમા ચેપ્ટરમાંથી બેટા લોજિક છે. લંબાઈ L છે બેટા, ધ્રુવમાન P છે અને M જેટલી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ છે. એવું કોઈ સરસ મજાનો આપણે અહીંયા ચુંબકને બેટા પ્રગટ કરી દઈએ. જો કંઈક ચુંબક જે છે એ છે સમથિંગ લાઈક ધીસ. કેવો છે, કેવો છે, કેવો છે? નોર્થ અને સાઉથ, જેની મસ્ત મજાના બે ધ્રુવો હશે. એકને નામ આપશું બેટા નોર્થ, અન્યને નામ આપશું બેટા એસ, જેની લંબાઈ છે બેટા મસ્ત મજાની તાકાતવાળી એવી એલ. ધ્રુવમાન, ધ્રુવમાન મતલબ કે અહીંયા જે ધ્રુવ છે એનું માન એટલે કે પોલ સ્ટ્રેન્થ કેટલી છે, કેટલું તાકાતવાળો બેટા એ પોલ છે. જેવી રીતે વિદ્યુત શાસ્ત્રમાં વિદ્યુત ભાર છે, એવી રીતે ચુંબકીય શાસ્ત્રમાં બેટા છે એ છે ધ્રુવમાન. આનું જે ધ્રુવમાન આપી દીધું છે એ છે બેટા સરસ મજાનું પી. હવે આના બે સરખા ભાગ કરવામાં આવે છે. સરખા ભાગ બે રીતે થઈ શકશે. પહેલા તો છે બેટા લંબાઈને સમાંતર, અને બીજું છે લંબાઈને લંબરૂપે. અહીંયા સરખા ભાગ કેવી રીતે કરેલા છે જેથી તેની દરેકની લંબાઈ L બાય 2 થઈ જાય? અચ્છા, મતલબ વચ્ચેથી કટ કરેલું હશે બેટા, વચ્ચેથી કટ કરીને બંને L બાય 2 કરેલા છે, તો તેની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ અને ધ્રુવમાન અનુક્રમે ખાલી જગ્યા હશે. સૌથી પહેલા તો ધ્રુવમાન વિચારવાનું બેટા, ધ્રુવમાન કેટલું થશે, નવું ધ્રુવમાન કેટલું થશે એ સૌથી પહેલા વિચારવાનું. નવું ધ્રુવમાન ક્યારે બદલાય? જો તેના બેટા આડછેદનો એરિયા ઓછો કરી નાખવામાં આવે ને, તો વચ્ચેથી કટ કરશું તો એમને બેટા કાંઈ ફરક નહીં પડે. તો નવું ધ્રુવમાન તો બેટા જૂના ધ્રુવમાન જેટલું જ હશે. જો ટુકડા આવી રીતે કરવામાં આવે, અહીંયાથી આવી રીતે, તો બેટા ધ્રુવમાન ઉપરના ટુકડાનું પી બાય 2 ને નીચેનાનું પી બાય 2 થાય. ક્લિયર, 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 ક્લિયર? અહીંયા બેટા વચ્ચેથી ટુકડા કરેલા છે ધ્રુવમાનમાં, નો હળી નો હંચા. ચુંબકીય ડાયપોલ મોમેન્ટ કેટલી થશે? ચુંબકીય ડાયપોલ મોમેન્ટનું સરસ મજાનું સૂત્ર જોજો બેટા, વિચારજો. જેવી રીતે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ બરાબર, તમને હું યાદ કરાવું, તમે લખતા P બરાબર 2aq. આ હતું વિદ્યુત ડાયપોલ મોમેન્ટ, 2a પ્લસ q ને માઇનસ q વચ્ચેનું અંતર હતું, ને પછી હતું બેટા q. એવી રીતે નોર્થ અને સાઉથ વચ્ચેનું અંતર જેમ વિદ્યુત શાસ્ત્રમાં 2a લખતા, એમ અહીં આપણે લખશું સરસ મજાનું બે વચ્ચેનું અંતર બેટા L. જેવી ત્યાં વિદ્યુત ભાર હતું એવું અહીંયા શું છે? ધ્રુવમાન. તો અહીંયા ધ્રુવમાન કેટલું છે બેટા? P. સાબાસ. જૂનું છે બેટા આ, નવું કેટલું થશે? નવું થવાનું છે લંબાઈ બેટા બદલશે, લંબાઈ થઈ ગઈ છે અડધી, તો અડધી લંબાઈ જેવું કરવા જશો તો L P by 2, આ તો થઈ ગયું છે બેટા M by 2. મતલબ નવું જે કંઈ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ છે તે અડધી થશે, ને ધ્રુવમાનમાં કોઈ ફરક નહીં પડે, કેમ કે લંબાઈને સમાંતર ટુકડા નથી કરેલા, લંબાઈને લંબરૂપે ટુકડા કરેલા છે. જો લંબાઈને સમાંતર ટુકડા કરે તો ધ્રુવમાન પણ હાફ થાત, ને ધ્રુવમાન હાફ થવાથી ચુંબકીય ડાયપોલ મોમેન્ટનું આ જે સૂત્ર છે એમાં લંબાઈ જેસે થે, ધ્રુવમાન હાફ થવાથી એ પણ હાફ થાત. તો અહીંયા આપણો જે આન્સર આવશે તે આન્સર કયો હશે? અહીંયા ચુંબકીય ડાયપોલ મોમેન્ટ, આવા કિસ્સામાં ચુંબકીય ડાયપોલ મોમેન્ટ અડધી થશે, ધ્રુવમાન જેસે થે. આન્સર બેટા સી પસંદ કરીને આપણે લોકોને આવવાનું છે.